વેલકમ બેક તો દાહોદ જિલ્લામાં એકસો ઓગણસી સર્વે નંબર શંકાસ્પદ જાહેર કરાયા છે નગરાળા વિસ્તારમાં નકલી એને હુકમના કિસ્સામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે અધિકારીઓની સંડોવણી સામે આવતા અધિકારીની પણ ધરપકડ કરાઈ હતી સાથે નકલી એને હુકમો થયા ત્યાં વિવિધ બાંધકામ અને સોસાયટી બની ચૂકી છે ત્યારે તે સોસાયટીમાં મકાન માલિકોને આ નકલી એને નડતર રૂપ ન બને તે દિશામાં તંત્રએ કામ કરી હાથ ધરી છે પ્રાંત અધિકારીએ દસ્તાવેજ રેકર્ડ પર ન કોઈ પણ માહિતી હોય તો તંત્રનું ધ્યાન દોરવા માટે અપીલ પણ કરવામાં આવી છે ત્યારે હાલ તો સમગ્ર મામલે તંત્રએ અલગ અલગ ટીમ બનાવી આગળની તપાસ હાથ ધરી છે અને ચોક્કસ એવિડન્સ ન મળવાથી હવે આવા હુકમોની સામે કાયદેસરતા એમ કે કરવા માટે અમે અમારી ટીમો બનાવી હતી અને એકસો જેટલા હુકમો છે દાહોદ તાલુકાના જે ખોટા હુકમો છે અને એના આધાર પર જે ઇન્ક્વાયરી થઈ છે ખરેખર એ હુકમો કરનાર છે એમને પણ ટૂંક સમયમાં અમે સાંભળીશું ગીર ગઢડાના શાણાવાંકિયા ગામમાં ખેડૂતો સહિત ગ્રામ્યજનો સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે ખેડૂતોનો આરોપ છે કે સહકારી મંડળી દ્વારા મૃત ખેડૂતોના નામે સહી સિક્કા કરી લાખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે વધુ ખેડૂતોના નામે લાખો રૂપિયા ઉપાડ્યા છે સમગ્ર કૌભાંડ આવતા ગ્રામજનો ગીર ગઢડા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે પત્ર પણ પાઠવ્યું હતું ગામ લોકોનો આરો કે સહકારી મંડળીના પ્રમુખ સદસ્યો મંત્રી કર્મચારીને મિલી ભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું છે ખેડૂતોએ આ બાબલે કડક કાર્યવાહી નહીં થાય તો બેંકને તાળા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી આ તરફ બેંકના અધિકારીઓ દ્વારા તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી પણ આપવામાં આવી છે હવે સમગ્ર કૌભાંડમાં કેટલી કડક કાર્યવાહી થાય છે અને ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું મંડળીમાં કમસે કમ ત્રણસો જેટલા ખેડૂતો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે આની સામે કાયદેસરના કાર્યવાહી કરવા અમારી માગણી છે મારે નામ છે મારી સાત બાર આઠ એમાં એક વેઘો પણ જમીન મારા ખાતે નથી અને મારા ખાતેથી પાંચ લાખને સિત્તેર હજાર રૂપિયા આ બેંકે ઉચાપત કરી લીધી જેના મેં કોઈ ધિરાણ ખતમાં કે ક્યાંય મેં મારી સાઈન ધિરાણ ખતમાં ચાર કે પાંચ સહી આવે છે ખાતેદારની એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનો આજ સુધી બેંક પણ નથી આવ્યો મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે બે હજાર સત્તરમાં અને બે હજાર એકવીસથી આ બેંકે એના નામે પૈસા ઉપાડવાનું ચાલુ કર્યું છે

સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકમાં સુકારો રોગ પ્રસરતા ખેડૂતોની હાલત કફોડી બની છે ડાંગરનો પાક હવે તૈયાર થવાના આરે છે ત્યારે પાકમાં સુકારા રોગેસારો કરતા ખેડૂતોને એસી ટકા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો ગમે તેટલા પ્રયત્નો કરે પણ પાક બચાવી શકાય તેમ નથી ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે વીંગામાં ડાંગરનો પાક છે એમાં પચાસથી સાહીઠ વીંગામાં આ રોગનું પ્રમાણ આવ્યું છે ને અમારા નવસારી કૃષિ યુનિવર્સિટીના સાહેબો આવ્યા હતા એમણે અમને કીધું કે કમસે કમ સાહીઠથી સિત્તેર ટકા નુકસાન થશે તમને અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે જેવી રીતના સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં આમ સરકાર શીખે છે તેત્રીસ જો લોસ જાય તો તમને સર્વે કહીને એનો ખર્ચો આપણે સહાય આપવામાં આવે છે તો અમારે તો આ તો સાહીઠ ઉપર જેવું નુકસાન જવાની તૈયારી થઈ રહી છે તો ત્યારે કે સરકારશ્રીને અમારી નમ્ર વિન અરજ છે કે તમે આ સર્વે કરાવીને અમારો આ ખેડૂતોને ખેડૂતોને અઠ્ઠા યોગ્ય સહાય આપો રાજકોટના ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાયો છે જિલ્લા ખેતીવાડી વિભાગે અત્યાર સુધીમાં એકસો આઠ ગામડાઓમાં સર્વે પૂર્ણ કરી દીધો છે જેમાં છ હજાર આઠસો પિસ્તાલીસ હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું છે ખેડૂતોને અંદાજીત પાંચ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે કપાસ મરચા તુવેર મગફળી સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું છે જિલ્લા કલેક્ટર મુજબ આઠ દિવસમાં સર્વે પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપાશે બેસી તરફ તાલુકા પંચાયતના સદસ્ય નિશ્ચિત ખુંટે સર્વેની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાનો આક્ષેપ કર્યો તાત્કાલિક અસરથી સર્વે કરી સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું પણ જે સર્વે અત્યારે ખરેખર ચાલુ છે એ અત્યંત મંદ ગતિએ છે આવો નવો સર્વે ચાલુ રહ્યો તો છ મહિનામાં પણ સહાય ચૂકવાશે નહીં

એમાં ટીમો જે છે 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 એ લાગેલી અને અમને વિશ્વાસ કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું કુલ પાંચસો જેટલા ગામો ને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેલી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે તો હવે વાત બોલમાળી અંબાઈ યાત્રાધામ અંબાજીમાં મહાકુંભનો આજે બીજો દિવસ છે ભક્તોનું ઘોડાપુરથી ઉમટ્યું પ્રથમ દિવસે બે લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છે મંદિર સહિત સમગ્ર અંબાજી ભક્તોથી ઉભરાયું છે અંબાજીના તમામ માર્ગો માઈ ભક્તોથી ઉભરાયા બોલ માળી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું અંબાજીના ચારે બાજુ હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ભક્તો હાથોમાં ધજાઓ લઈ પગપાળા અંબાજી આવી રહ્યા છે અનેક ભક્તો સંજ સાથે પણ અંબાજીમાં પહોંચી રહ્યા છે અંબાજી મંદિરમાં વાય ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે દર્શન પથથી રેલિંગો માઈ ભક્તોથી ઉભરાઈ રહી છે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે અંબાજી મેળામાં જાહેર હરાચીના એક સરખા સ્ટોલ દ્વારા મેળાનું વિશેષ બ્રાન્ડિંગ કરાયું ભાદરવી પૂનમના મહા મેળામાં વેચાણ સુવિધા માટે વહીવટી તંત્ર અને શ્રી આશા સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું અંબાજી ખાતે વેચાણકર્તાઓને મુશ્કેલી ન પડે અને યાત્રાળુઓની સુવિધા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાના બ્રાન્ડિંગ પર વિશેષ ભાર મુકાયો જેના પગલે મેળામાં જાહેર રાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કરાયું છે આ અનૌખા સ્ટોલ મેળામાં યાત્રાળુઓ માટે આકર્ષણ